દહેગામ તાલુકાના કમલબંધ વાસણા ખાતે રાત્રે 4 જેટલા અબોલા પશુઓને ચોરી લાવી કેનાલ ઉપર કાપીને તેમના અવશેષો મૂકીને ગાડીમાં ભરીને તસ્કરો ચાલી ગયા. તસ્કરોએ પણ માનવતા નેવી મૂકી હોય તેવી કુર હત્યાની આ વિસ્તારમાં ભારે ફિટકાર લાગણી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ભેંસો ચોરીના બનાવો છેલ્લા ઘણા સમયથી દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને પોલીસને વારંવાર રજૂઆત કરતા પોલીસ તંત્ર નિષ્ક્રિય બન્યું હોય તેવું લોકોની રજૂઆત થવા પામી છે. તાજેતરમાં જ દહેગામ તાલુકાના કમાલ બંધ વાસણા ખાતે ગઈ રાત્રે તસ્કરોએ કમાલ વાસણા ગામમાંથી 4 ભેંસોની ચોરી કરીને ગાડીમાં ભરી લાવીને કેનાલ ઉપર ઊભી રાખીને ત્યાં આ 4 ભેંસોને કાપીને તેનું માંસ ગાડીમાં ભરીને લઈ ગયા અને તેના અવશેષો નાખીને ચાલ્યા ગયા. આટલી ક્રૂર હત્યા કરીને ચાલ્યા ગયા ત્યારે આજે સવારે ગામના સરપંચ કલ્પેશભાઈ અને ગ્રામજનોએ ભેગા મળીને ગામમાં ભેંસો ચોરાઈ તેવી બૂમો પાડતા બિચારા જેના ઘરેથી ભેંસો ચોરાઈ છે તેવા લોકો ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા અને સૌ સરપંચ સાથે ભેગા મળીને બાજુમાં આવેલી કેનાલ પાસે ગયા ત્યારે ત્યાં ભેંસો કાપેલી અને અવશેષો જોતા સૌ કોઈ એકદમ આવક બની ગયા હતા. કેનાલ પાસે રહેતા રહીશોની 4 જેટલી ભેંસો ચોરાતા આ પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી હાલમાં ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો છે અને આ દ્રશ્ય જોઈને સમગ્ર ગામ ઘટના સ્થળે પહોંચી જઈને જોયું તો ભેંસો કાપેલી હાલતમાં પડેલી હતી અને માંસ લઈ ગયા હતા. આટલી ક્રૂર હત્યાથી સમગ્ર ગામમાં આવા નિષ્ઠુર ચોર સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે અને પોલીસ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી તેવી રજૂઆતના પગલે દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે. તો આ બાબતે સરકારે તાત્કાલિક તકેદારીના પગલાં ભરીને દહેગામ તાલુકામાં ભેંસો ચોરીના બનાવો જે વધી રહ્યા છે તેના માટે કોઈ સુચારુ આયોજન કરીને ઘટતી કાર્યવાહી કરવા આ ગામના સરપંચ અને ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. આજરોજ અમારા ગામે કમાલબંધ વાસણા ગામે ભેંસોની ચોરીના તો બનાવ વારંવાર અવારનવાર આજુબાજુના ગામોમાં બને છે, પરંતુ અમારા ગામે આજે 4 ભેંસોનું અપહરણ કરી, 4 ભેંસો ચોરી કરી અને કેનાલના સ્થળ ઉપર ત્યાંને ત્યાં ભેંસોને કાપી નાખી અને આ લોકો ભરી ગયેલ છે. તો તંત્રએ અને સરકારને પોલીસને ખાસ નમ્ર વિનંતી કે આ બાબતે ગંભીર તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.